ઓફ વડોદરા. છોટાઉદેપુર એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે 14મો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ સરળતાથી અને એક જ સ્થળ પરથી આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી છોટાઉદેપુર એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલું છે. આ ગરીબ કલ્યાણ મેળામાં કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા સહિતના મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદબોધન કર્યું હતું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળા કાર્યક્રમ સ્થળ પર બનાસકાંઠાથી સવારે 10 કલાકે વર્ચ્યુઅલી જોડાઈ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને સંબોધિત કર્યા હતા. ગરીબ કલ્યાણ મેળામાં અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત, આદિજાતિ વિકાસ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, કમિશનર ઓફ ગ્રામ વિકાસ વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, મહેસૂલ વિભાગ, મહિલા અને બાળ વિકાસ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કુલ 1856 લાભાર્થીઓને સહાય ચૂકવવામાં આવી હતી. મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિવિધ વિભાગોના 25 જેટલા લાભાર્થીને વિવિધ યોજનાની સહાય ચૂકવવામાં આવી હતી. આ પ્રસંગે સ્વચ્છતા અંગે શપથ પણ લેવામાં આવ્યા હતા. ગરીબ કલ્યાણ મેળામાં છોટાઉદેપુર પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામિલિયા, નિવાસી કલેક્ટર એસ ડી ગોકલાણી, પ્રાયોજના વહીવટદાર ભગત, કેન્દ્ર સરકારના પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા તેમજ બોડેલી પાવીજેતપુર તાલુકા પંચાયતના પ્રમુખો, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશ પટેલ, છોટાઉદેપુર જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા જીઆરડી કમાન્ડર લીલાબેન રાઠવા તેમજ વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ ગરીબ કલ્યાણ મેળામાં લાભ પ્રાપ્ત કરનાર લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ છોટાઉદેપુર એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલું છે. આજના આ 14મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાની અંદર લગભગ આજે 1856 જેટલા લાભાર્થીઓને 3 કરોડથી પણ વધારે રકમનો લાભ આપવામાં આવ્યો છે. તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આ ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત જે લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે, ગરીબ કલ્યાણ મેળા પહેલાં પણ ઘણા બધા લાભાર્થીઓને લાભ આપવામાં આવેલો છે. એ તમામ લાભાર્થીઓ આ ગરીબ કલ્યાણ યોજના હેઠળ તમામ લાભાર્થીઓ ખૂબ આગળ વધે, પોતાનું જીવનધોરણ ખૂબ ઊંચું લાવે અને પોતાના પરિવારનું ગુજરાન ખૂબ સારી રીતે ચલાવે, એ અંતર્ગત માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ અભિયાન ચલાવ્યું છે. સાથે સાથે સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યું છે. તમામને એક અપીલ કરું છું કે આપ સૌ પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઓ અને પોતાના ઘરથી લઈ બધા પોતાનું આંગણું સ્વચ્છ રાખીને આ ગુજરાતને સ્વચ્છ બનાવવાનું અભિયાન છે એની સાથે જોડાય.